નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી આજે મળવાનું થયું. હું મિતેશ તુદાની. વાત કરવી છે આજે સેલ્ફ કોન્ફિડન્સ, જે હા આત્મવિશ્વાસની વાત કરવી છે. આત્મવિશ્વાસ જીવનની એવી રંગોળી જેની અંદર બે મુદ્દા બહુ જરૂરી છે, હા, જુસ્સો અને ધગસ. જે વ્યક્તિ પોતાના જુસ્સાથી, જે વ્યક્તિ પોતાના ધગસથી કામ કરે છે, એમને આપણે આત્મવિશ્વાસ કહી શકીએ છીએ. અમેરિકાનો એક વ્યક્તિ હર્બર્ટ હુવર નામનો વ્યક્તિ પોતાના આત્મવિશ્વાસથી ખૂબ મહેનત કરે છે, ખૂબ શૈક્ષણિક કાર્યની અંદર પ્રગતિ કરે છે, ત્યારે એમની એક એન્જિનિયરિંગની પદવી છે એ એમને પ્રાપ્ત થાય છે. આ એન્જિનિયરિંગની પદવી મેળવી લીધા પછી એ નોકરીની શોધખોળ માટે નીકળે છે. એક વ્યક્તિ એક કંપની પાસે એ નોકરી શોધખોળ માટે જાય છે અને એમને ટાઈપરાઈટરની નોકરી મળે છે. જી હા, ટાઈપરાઈટરની નોકરી મળે છે. એ વ્યક્તિ એવું કહે છે કે મારે મંગળવારથી આ નોકરી માટે જોઈન્ટ થવાની ઈચ્છા છે. સામેવાળી વ્યક્તિ એવું કહે છે કે કશો વાંધો નહીં, મંગળવારથી મિત્ર તમે આ નોકરીને જોઈન્ટ કરી શકો છો. હર્બર્ટ એવું કહે છે કે મંગળવારથી હું આ નોકરીને જોઈન્ટ કરીશ, મંગળવારથી હું આ નોકરીની શરૂઆત કરીશ. જ્યારે આ વ્યક્તિ મંગળવારે પોતાની નોકરી માટે આવે છે ત્યારે એમના સીઈઓ એમને પૂછે છે કે કેમ તમે આ મંગળવારની નોકરી જ પસંદ કરી, શા માટે તમે આ મંગળવાર છે એ પસંદ કર્યો. મિત્રો, વાત ખૂબ અજાડી છે. મિત્રો, વાત ખૂબ આત્મવિશ્વાસથી ભરેલી છે. મિત્રો, વાત ખૂબ જુસ્સો, વાત ખૂબ ધગસથી ભરેલી છે. એવું કહે છે, આ ચાર દિવસ મને મળે છે, શુક્ર, શનિ, રવિ, સોમ, અને આજે મંગળવારે આજે હું અહીંયા પધાર્યો છું, આપની નોકરીની મેં શરૂઆત કરી છે. ત્યારે મારી પાસે ચાર દિવસ હતા. આ ચાર દિવસમાં હું ટાઈપિંગ શીખ્યો, જૂનું એક ટાઈપિસ્ટ તરીકેનું ટાઈપરાઇટર મેં ખરીદ્યું. આ ટાઈપરાઇટર ખરીદ્યા પછી એમાં મેં ચાર દિવસ સદંતર ખૂબ સરસ પ્રેક્ટિસ કરી, જુસ્સાથી ધગસથી પ્રેક્ટિસ કરી, અને આજે મને આ જે જુસ્સા તરીકેની, આ ધગસ તરીકેની જે બાબત છે એને ધ્યાનમાં રાખી અને આ નોકરીની મેં શરૂઆત કરી છું. મિત્રો, આ વ્યક્તિ ખૂબ સમય માટે કામ કરે છે. ધીમે 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 આ વ્યક્તિ કેતા ખૂબ આનંદ થાય છે, અમેરિકાના એક રાષ્ટ્રપતિ તરીકેનું બિરુદ મેળવે છે. જી હા, હર્બર્ટ હુવર આ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે. કહેવાય છે કે આત્મવિશ્વાસ એક એવી રંગોળી જે જીવનની અંદર ખૂબ મોટા રંગો પૂરે છે. આત્મવિશ્વાસ એક જુસ્સો છે, આત્મવિશ્વાસ એક ધગસ છે. છે ને ખરી વાત? તો યાદ કરો મિત્રો, એક નહીં, વિશેષ વ્યક્તિઓ આવા આપણા જીવનની અંદર આપણને મળતા હોય છે, જેની અંદર પૂરો જુસ્સો, પૂરો કોન્ફિડન્સ, પૂરો આત્મવિશ્વાસ રહેલો હોય છે. થેન્ક યુ સો મચ.